વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આસાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત ગમ્મત ધોરણ 3 બરાબર. દરેક વિદ્યાર્થીએ ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કાઢવાની રહેશે, જેમાં પેજ નંબર 9 એટલે કે આ પેજ કાઢવાનો રહેશે બરાબર. એમાં શું છે બાદબાકી કરો, જેમ આપણે આગળના પેજ પર 89 પેજ પર બાદબાકી શીખી ગયા એ જ રીતે એકમ દર્શક અને શો બાદબાકી કે સરવાળો હોય આપણે આ સાઈડ થી છે કે સ્ટાર્ટ કરવાનું છે. એ સંખ્યા છે એકમ છે બરાબર. તો હવે આપણે જોઈએ, હું અહીંયા જે લખાવું એ પ્રમાણે તમારે લખવાનું છે તેમજ સમજવાનું છે. આ બાદબાકી છે પણ એ પણ 37 બાદબાકી છે બરાબર. ત્યાર પછી હવે આપણે 10 કવાળી બાદબાકી શીખવાની છે. ચલો આપણે 7 બાદબાકી જોઈએ. 6 માંથી 2 જાય તો 4, કારણ કે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા ને કે સાદી રીતે પણ શીખીશું. લીધા કરી તો ફરી વાત બાકી કરી છે બરાબર. 4 માંથી 2 જાય તો 2 એક વાર કરાવું છું. 2 3 અને 4, 4 માંથી કેટલા વાર કરવાના છે? 2. તો 1 અને 2 બાદ કર્યા તો વધ્યા કેટલા? 1 અને 2. તો 4 માંથી 2 બાદ કરીએ તો 2, અહીંયા પણ 4 માઇનસ 2 કરવાના છે. તો અહીંયા પણ 4 માંથી 2 જાય તો 2. હવે આપણે 20મો દાખલો જોઈએ, એટલે કે આમાં મેઇન પેજનો બીજો દાખલો. 555 માઇનસ 341 એટલે કે 5. 5 માંથી 1 જાય તો 4 બરાબર. 4 ને 1 5. ત્યાર પછી 5 માંથી 4 જાય તો 1. ત્યાર પછી 5 માંથી 3 જાય તો 2. મેં તમને કીધું ને કે જવાબ આપણે આ સાઈડ ભરવાનો, દાખલો પણ આ સાઈડથી જ ભરવાનો રહેશે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. 846 માઇનસ 416. 6 માંથી 6 જાય તો, એટલે કે આપણી પાસે 6 જોવાઈ હોય તો 6 એ 6 જાય તો કઈ વધે નહીં, તો અહીંયા આપણે લખીશું 0. ત્યાર પછી 4 માંથી 1 જાય તો 3 બરાબર. 8 માંથી 4 વાત કરીએ તો 4, કારણ કે 4 ને 4 8. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. 636 માઇનસ 436 બરાબર. બને ત્યાં સુધી આ રીતના રીપીટ કરવાની, આ રીતે ડાયરેક્ટ જ આન્સર લખવાનો, જેથી તમને પરીક્ષામાં સ્પીડમાં સરળતાથી આને લખાઈ જાય. 6 માંથી 6 જાય તો 0. ત્યાર 3 3 માંથી 3 જાય તો 0. 6 6 માંથી 4 જાય તો 2, એટલે 4 ને 2 6 બરાબર. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. 850 માઇનસ 650 તો 0, અહીંયા 0 નો 0 એમ 5. 5 માંથી 5 એ 5 હોય જાય તો 0, એટલે 5 માંથી 5 બાદ કરીએ તો પણ 0. 8 8 માંથી 6 જાય તો 2, 6 ને 2 8. ત્યાર 658 માઇનસ 506 8 માંથી 6 જાય તો 2. 5 5 માંથી જે કઈ સંખ્યા છે તો તે 0, એટલે કે 5 માં 5 એમ જે કોઈ પણ સંખ્યા ની નીચે 0 હોય તો ઉપર જે સંખ્યા હોય એ જ લખવાની રહેશે. ત્યાર પછી 6 6 માંથી 5 જાય તો 1, એટલે કે 5 ને 6. ત્યાર પછી 909 માઇનસ 608 એટલે કે 9 માંથી 8 જાય તો 1. 0 0 ની નીચે 0 છે તો અહીંયા પણ આવશે 0 બરાબર. કઈ સંખ્યા હોય અહીંયા 0 હોય તો જવાબમાં પણ 0 લખવાનું. ત્યાર પછી 9 9 માંથી 6 જાય તો 3. 6 પછી આપણે ગણી શકીએ 7 8 અને 9 બરાબર, એટલા માટે અહીંયા આપણે લખ્યા 3. ત્યાર પછી 874 માઇનસ 444 4 4 માંથી 4 જાય તો 0 બરાબર. ત્યાર પછી 7 7 માંથી 4 જાય તો 3. 5
चार अने पांच एमांथी केटला बार चित्रमां छे त्रण एक बे अने त्रण तो वध्या केटला एक अने बे तो अहीं आपणे लखीशुं बे त्यार पछी वच्चेनी संख्या आपणे जोईशुं सात अने चार तो सात माथी केटला बार करवाना छे तो चार तो पहेला आपणे सात लखी पड़शे एक बे त्रण चार पांच छ अने सात एमांथी बार केटला करवाना छे चार एक बे त्रण अने चार वध्या तो आ रीते